આપણે આપણા ઘરમાં કે શાળામાં જ્યારે આપણે ટ્યુબલાઇટ પંખો કે બેટરી વગેરે શરૂ કરવા માટે આ સ્વિચ પાડીએ છીએ તે વખતે લાઇટ કે પંખો કે બેટરી શરૂ થાય છે અને જ્યારે આ સ્વિચ આપણે બંધ કરીએ છીએ ત્યારે ત્યાં લાઇટ સ્વિચ કે પંખો બંધ થાય છે તો આ સ્વિચમાં એવું શું થાય છે કે શરૂ કરતાં લાઇટ કે પંખો શરૂ થાય અને બંધ કરતા તે બંધ થાય છે તો તે જાણવા એક સામાન્ય સ્વિચ બનાવીએ એ માટે સૌપ્રથમ બે ડ્રોઈંગ પિન એક સેફ્ટી પિન એલઈડી બલ્બ અને બેટરીની જરૂર પડશે હવે અહીં આપણે વિદ્યુત પરિપથ તૈયાર કરીશું સૌ પ્રથમ એક વાયરને ડ્રોઈંગ પિનની અંદરથી લગાવી શેફ્ટી પિનની રીંગમાં લઈ થર્મોકોલ શીટ પર લગાવો ત્યારબાદ બીજી ડ્રોઈંગ પિનને શેફ્ટી પિનનો છેડો અડે તેટલા અંતરે લગાવી દો હવે બંને ડ્રોઈંગ પિન સાથે વાયર અને એલ બલ્બ અને બેટરી સાથે જોડી દો આ રીતે તમારી સ્વિચ તૈયાર થશે હવે શેફ્ટી પિનને બીજી ડ્રોઈંગ પિન સાથે અડાડો શું થાય છે તે જુઓ અહીં બલ્બ પ્રકાશિત થાય છે અહીં આપણે જોઈએ છીએ કે જ્યારે આ શેફ્ટી પિનને ડ્રોઈંગ પિન સાથે અડાડતા તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે અહીં પરિપથ પૂર્ણ બને છે માટે અહીં સ્વિચ ઓન સ્થિતિમાં છે તેમ કહેવાય છે હવે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો શું થાય છે જુઓ અહીં બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે અહીં વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી માટે અહીં સ્વિચ ઓફ સ્થિતિમાં છે તેમ કહેવાય આમ સ્વિચ વિદ્યુત પરિપથને પૂર્ણ કરવાનું અને વિદ્યુત પરિપથને અપૂર્ણ કરવાનું કાર્ય કરે છે આમ સ્વિચ એક સરળ વસ્તુ છે જે પરિપથને જોડવાનું અને તોડવાનું કાર્ય કરે છે સ્વિચ આ સિદ્ધાંત ઉપર કામ કરે પરંતુ સ્વિચની ડિઝાઇન જટિલ હોય છે